આ યુનિવર્સિટીના ડિરેક્ટર શ્રી અંકુર દેસાઈ, કુલસચિવ પ્રોફેસર રજનીકાંત, પરીક્ષા નિયામક પ્રોફેસર ભાવસાર, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને નિમંત્રિત મહેમાનો, આજની આ વિષમ પરિસ્થિતિમાં આપણે જે પદવીદાન સમારંભ યોજ્યો છે તેમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. કોરોનાની પરિસ્થિતિમાં આપણે ફિઝિકલ કોન્વોકેશન યોજી શક્યા નથી, એ માટે હું આપનો ક્ષમા પ્રાર્થી છું. પ્રત્યેક વર્ષે આપણે કેલેન્ડર પ્રમાણે જ કોન્વોકેશન યોજીએ છીએ. આ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ હોવા છતાં આ પરિસ્થિતિમાં આપ સૌએ સહયોગ આપી અને બધી જ પરીક્ષાઓ સમયસર યોજી શકાય, રિઝલ્ટ પણ એના સમયસર ડિક્લેર થઈ શક્યા અને આજે ફાઇનલ પરીક્ષા યોજ્યા પછી એનું રિઝલ્ટ ડિક્લેર થયા પછી બધા જ વિદ્યાર્થીઓને આવતીકાલે એમની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, આ ઉપરાંત એમણે જે કોઈએ જરૂરિયાત પ્રમાણે એમની ટ્રાન્સક્રિપ્ટ માગી હશે એમને માર્ક ટ્રાન્સક્રિપ્ટ પણ આજે રવાના થશે અને એમને સમયસર મળી જશે. આ વિદ્યા જગતમાં નાની સૂની બાબત નથી, આવી આ મોટી બાબત માટે અધ્યાપકો, એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ, પર્ટિક્યુલરલી પ્રોફેસર ભાવસાર અને આપ સૌને હૃદયના અભિનંદન, ધન્યવાદ આપું છું. આપ સૌને એની મંગલ ભાવના પણ હું વ્યક્ત કરું છું, કારણ કે આ પરિસ્થિતિમાં કામ કરવું જ અઘરું હતું, એમાં આ કામ સુગમતાથી પાર પડ્યું, 100% સિલેબસ પૂરું કરીને પાર પડ્યું, એ ખૂબ આનંદની વાત છે. આજે પદવી પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓને પણ મારે કંઈક કહેવું છે. તમે સૌ આજે એક ડીડી યુનિવર્સિટી નામની યુનિવર્સિટીમાંથી વિશ્વની એક મહાન યુનિવર્સિટીમાં પ્રવેશ કરી રહ્યા છો. આપ સૌને તેને માટે હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. તમારા મંગલ ભાવીની હું કામના કરું છું અને આ સમારંભ પછી વિદ્યાર્થીઓને સૌને લેટર ઓફ ઇનહેરિટન્સ, વારસાપત્ર આપવામાં આવશે. મારો આગ્રહ છે કે આપ સૌ એને શાંતિથી વાંચો અને એને વિનિયોગ કરશો તમારા સાથે, તો તમે કશું કરી શકશો સમાજ માટે, તમારા માટે, અને એ ખૂબ મોટી બાબત હશે. કેવળ પ્રારબ્ધથી જ જીવન જીવવું એ અશક્ય છે. સાચી વાત તો સાચી દિશામાં પર્યાપ્ત પુરુષાર્થ કરવો તો પ્રારબ્ધ એની પાછળ પાછળ દોડતું આવશે. સંત કબીરે શરત કહ્યું છે કે આજ કહે મેં કાલ કરું, કાલ કહે ફિર કાલ, આજ કાલ કરતે રહે અવસર જાતા ચાલ. આજની વાત આજે જ કરવી જોઈએ, આજનું કામ આજે જ કરવું જોઈએ, કાલ ઉપર ટાળવું ના જોઈએ, કારણ કાલ ઉપર કાઢતા કાળ એને પૂરું કરી દેશે. નડિયાદના એક સાક્ષરે સરસ વાત કરી છે કે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે, દૂર માગે તો
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે. પ્રારભ તો ગાંડો ગયેલું છે, એ તમે જયારે એને માગશો ને ત્યારે દૂર જશે, પરંતુ વગર માગે એ દોડતું આવશે. એટલે ડોન્ટ રિલાય ઓન ફોર્ચ્યુન, ડિપેન્ડ ઓન યોર સ્ટ્રેન્થ એન્ડ યોર વિલ પાવર. તમન્ના અને તાકાત વચ્ચે બહુ તફાવત છે થોડો. તમન્ના અને તાકાત વચ્ચે તફાવત છે બહુ થોડો. એક સ્વપ્નો સેવે છે, બીજું એને સજાવે છે. તમન્ના તમને સ્વપ્નો બતાવે છે કે આ કરું શા કરું, અને તમારી તાકાત એ સ્વપ્નોને સાકાર કરે છે. એવું પણ નથી કે જીવનમાં કોઈને ક્યારેય નિષ્ફળતા ના મળી હોય. નિષ્ફળતાનો સ્વસ્થ મનથી મુકાબલો કરવો એનું નામ જીવન છે. વૃક્ષો પર એવી કોઈ ડાળ નહીં હોય કે જેને પાંદડા તૂટ્યાનું દુઃખ નહીં હોય. જીવનમાં નિષ્ફળતા એ કોઈ ગુનો નથી, પણ સાચી દિશામાં પ્રયત્ન ના કરવો એ ગુનો છે, એ હાર છે, એ કાયરતા છે. અને એટલે કહું છું કે સિદ્ધિની દેવી કેવળ આરતીથી ના રહી છે, એને તો આહુતિ એ જોઈએ છે. અને એ આહુતિ તમારે આપવાની તૈયારી રાખવી જોઈએ. મંજિલ પર પહોંચાય કે ના પહોંચાય, યાત્રીનો ધર્મ, પ્રવાસીનો ધર્મ તો પ્રયાણ જારી રાખવાનો છે, પ્રયાસ કરતા રહેવાનો છે. પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક માનવ ખુદ પોતાનો શિલ્પી છે, અને પોતાના પ્રારબ્ધને, પોતાના જીવન શિલ્પને ઉજળી રીતે ઘડી શકે છે. પણ એને માટે જોઈશે પુરુષાર્થ અને શ્રદ્ધાના હથોડી ટાંકડા. તમારી પાસે એ છે, ઉપયોગ કરો અને તમારા પ્રારબ્ધને, તમારા જીવનને ઉજળી રીતે ઘડો. પ્રસ્વેદ એટલે પરસેવો. પ્રસ્વેદ શ્રમદેવતાનો પવિત્ર પ્રસાદ છે, અને શ્રમયજ્ઞનું પાવક પંચામૃત છે. ગોસ્વામીજીએ ખૂબ સરસ વાત કરી છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મહીન નર પાવત નાહી. આખું જગત કર્મને અનુલક્ષીને ચાલે છે. કર્મ વિનાનો મનુષ્ય કશું પ્રાપ્ત નથી કરી શકતો, એ નિષ્ફળ રહે છે. આરાધના ન તો ગતિ અફળ રહેતી, ન તો કદી વિફળ રહેતી. શરત એટલી છે લેકિન કે અંતઃકરણપૂર્વકની અને અવિરત હોવી જોઈએ, તો એ તમારી આરાધના તમને સફળતા આપશે. તમારામાં સૌમાં ખૂબ શક્તિ છે, ખૂબ તાકાત છે. તમારો નિર્માણ, તમારો જન્મ કશુંક બનવા માટે થયું છે, કશુંક હોવા માટે થયું છે, અને એની તૈયારી કરો. તુમ મે સે કોઈ હોગા ગૌતમ, તુમ મે સે કોઈ હોગા ગાંધી. આઈએ ઓર આગે બઢે. શિવાસ્તે પંથાનસ્તંતુ. આપનો જીવન પથ મંગલમય હો, કલ્યાણમય હો, આપને જીવનમાં સર્વ પ્રકારની સફળતા મળે. એટલા માટે કહું છું કે યાવત ભાગીરથી ગંગા, યાવત દેવો મહેશ્વર, યાવત વેદા પ્રવર્તંતે, તાવત ત્વં વિયઈ ભવ. જગતમાં જ્યાં સુધી આ ભાગીરથી ગંગા નદીનો પ્રવાહ વહેતો હશે, જ્યાં સુધી દેવોના દેવ મહાદેવ હશે, અને જ્યાં સુધી વેદોની આણ પ્રવર્તી હશે, ત્યાં સુધી તમને વિજય પ્રાપ્ત થાય, વિજય પ્રાપ્ત થાય, વિજય પ્રાપ્ત થાય. ધન્યવાદ.